वेलकम टू डिजिटल अलायंस। डिजिटल अलायंस में आप सौ मित्रों स्वागत है। सौ प्रथम तो मित्रों, जो तुम अपनी आ चेनल डिजिटल अलायंस ने हजू सुधी सब्सक्राइब न करेल हो तो सब्सक्राइब करो विनंती है। तेमज बाजू में दर्शावेल बे लाइकन ने पण प्रेस करजो जेथी तमने अपनी चेनल नोटिफिकेशन मळता रहे। मित्रों, सस्ता अनाजनी दुकान खोलवा माटे अरजी क्या करवी, लायकात शू होय छे, कमीशन केटलू मळे छे अने अरजी फॉर्म वगैरह की संपूर्ण माहिती छे आपणे आ वीडियो में जोवानी छे, जाणवानी छे कि सस्ता अनाजनी दुकान शुरू करी हुई तो शू करवानुं होय। तो सस्ता अनाजनी दुकानों आजकल चर्चानो विषय छे। सरकार द्वारा लॉकडाउन दरमियान विनामूल्य अनाज आपवानी नीतिना कारणे सस्ता अनाजनी दुकानों चर्चा में रही छे। घणा लोकोना मन में प्रश्नो थता हशे कि सस्ता अनाजना दुकानदारों पगार केटलो हशे, कोई कमीशन आपवामां आवतुं हशे के केम। तेमज घणा लोको पोते सस्ता अनाजनी दुकान शुरू करवा ની ઈચ્છા પણ ધરાવતા હશે, કારણ કે હમણાં તાજેતરમાં આ લોકડાઉનના કારણે ઘણા ધંધા છે એ પડી ભાંગેલા છે, તો ઘણાને એ સસ્તા અનાજની દુકાનનો પરવાનો લેવાની ગણતરી પણ હશે કે આપણે પણ સસ્તા અનાજની દુકાન શરૂ કરવી છે। તો એ વિશેની તમામ માહિતી છે એ આપણે જાણવાની છે કે એમાં કમિશન કેટલું હોય। તો કમિશન છે એ હવે ક્વિન્ટલ ઉપર આપવામાં આવે છે। સસ્તા અનાજના જે દુકાનદાર હોય જેની પાસે આવો પરવાનો હોય અને કમિશન છે ક્વિન્ટલના લેખે આપવામાં આવે છે। પહેલાં છે અગાઉના સમયમાં એ ટેકાના ભાવના આધારે કમિશન નક્કી કરવામાં આવતું, હવે ક્વિન્ટલ ઉપર છે એ કમિશન રૂપિયા 85, ઘઉં અને ચોખાના વિતરણ પર 85 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ। ઉપરાંત ઈપીએસ પદ્ધતિ હેઠળ ડિવાઇસથી અનાજનું વિતરણ કરે છે તે દુકાનદારને ક્વિન્ટલ દીઠ વધારાના 70 રૂપિયા ચૂકવવામાં આવે છે। એટલે આમ છે ક્વિન્ટલ દીઠ 102 રૂપિયા ચૂકવવામાં આવે છે, અને ક્વિન્ટલ એટલે તમને ખબર જ છે કે 100 કિલોગ્રામને એક ક્વિન્ટલ કહેવામાં આવે છે। તો 102 રૂપિયા કમિશન એ રીતે જે ડિવાઇસથી અનાજનું વિતરણ કરે છે ઈપીએસ સિસ્ટમ હેઠળ, તો 102 રૂપિયા એ કમિશન છે એ 100 કિગ્રોના 100 કિલોગ્રામના એ મળે છે। હવે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 મુજબ દુકાન ખોલવા માટે કલમ 12 ઈમાં એક જોગવાઈ કરવામાં આવેલી છે। અગાઉ છે એની લાયકાત તો કંઈક અલગ હતી, એ જે રાજ્ય સરકારે પણ નક્કી કરેલી હતી કે પ્રાયોરિટી કોને આપવી। તમારે જો સસ્તા અનાજની દુકાન શરૂ કરવી હોય તો પ્રાયોરિટી કઈ રીતે રહેશે, તો અહીં જે ક્રમ મુજબ બતાવેલ છે એ પ્રથમ ક્રમે છે એ આપણે જોઈએ તો જાહેર સંસ્થા કે જાહેર મંડળ જેવું કે પંચાયત એને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે। ત્યારબાદ છે મહિલાઓનું સ્વસહાય જૂથ, ત્યારબાદ છે સ્વસહાય જૂથ એક અન્ય મહિલાઓને પ્રથમ પ્રાયોરિટી, ત્યારબાદ છે સ્વસહાય જૂથ છે એ કોઈ પણ પુરુષોનું હોય તો પણ એ ચાલે, અને ત્યારબાદ છે ચોથા ક્રમ ઉપર સહકારી મંડળી। હવે આ રીતે ચાર જે અગ્રતા છે, ત્યારબાદ પણ કેટલીક છે સંસ્થા વ્યક્તિઓને દુકાનના સંચાલન માટે છે એ પરવાનો આપવાની જોગવાઈ છે। તો જોઈએ તો ઉપર અગ્રતા ધરાવતી સંસ્થા વ્યક્તિઓએ દુકાનનું સંચાલન મહિલાને અથવા મહિલાઓને સોંપવાનું રહેશે। તો આ જે સંસ્થા છે, ચાર સંસ્થા ત્યાં છે, એ સંચાલન છે મહિલાને જ કરવાનું છે એવી જોગવાઈ કરવામાં આવેલી છે। અને હવે પાંચમા નંબરમાં અહીં બતાવેલું છે કે જો ઉપર મુજબ સંસ્થા જૂથ કે મંડળી ઉપલબ્ધ ન થાય તો શિક્ષિત મહિલા બેરોજગાર, શિક્ષિત પુરુષ બેરોજગાર। પાંચમા નંબર પર શિક્ષિત મહિલા બેરોજગાર છે અને છઠ્ઠા નંબર પર શિક્ષિત પુરુષ બેરોજગારને એની પસંદગી આપવાની રહેશે। આ સસ્તા અનાજની દુકાન શરૂ કરવા માટેની લાયકાત હતી। હવે આમાં પણ કેટલીક જોગવાઈઓ છે કે ઉપર પાંચ અને છ એટલે કે શિક્ષિત મહિલા બેરોજગાર અને શિક્ષિત પુરુષ બેરોજગાર માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને વિકલાંગ વ્યક્તિઓને વિભાગના તારીખ 2/8/2004 તથા તારીખ 21/8/2006ના ઠરાવ મુજબ દુકાન ફાળવવામાં નક્કી થયેલ અનામતની ટકાવારી મુજબ દુકાન ફાળવવાની રહેશે। પરંતુ આ ઠરાવમાં 50% શિક્ષિત બેરોજગારો અને 50% દુકાનો
સ્વસહાય જૂથોને ફાળવવાની જે જોગવાઈ કરવામાં આવી છે એ રદ કરવામાં આવે છે. તો શિક્ષિત બેરોજગારો છે જે એમાં પણ અનામતની ટકાવારી નક્કી થયેલ છે, તો એ મુજબ છે એ પ્રાયોરિટી છે આપવાની રહેશે. આ સસ્તા અનાજની દુકાન શરૂ કરવા માટે એક લાયકાત હતી. હવે વસ્તી મુજબ દુકાનનું ધોરણ શું હોય છે, તમારા ગામની વસ્તી કેટલી છે એ મુજબ છે એ દુકાન નક્કી થતી હોય છે કે આટલા વિસ્તારમાં આટલી વસ્તી છે તો એ એક સસ્તા અનાજની દુકાન, બે સસ્તાની દુકાન, ત્રણ સસ્તા અનાજની દુકાન, એ રીતનું આખું ધોરણ છે. અને ગ્રામ્ય વિસ્તાર અને એ અલગ અલગ રીતે આવેલું છે. આપણે ગ્રામ્ય વિસ્તારનું જોઈએ તો 3000 થી 6000ની વસ્તી સુધી એક વાજબી ભાવની દુકાન અને 6001 થી 9000ની વસ્તી સુધી બીજી વાજબી ભાવની દુકાન, એ રીતે આખું 3000-3000ની વસ્તી દીઠ છે એ દુકાનો એ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. રાજીનામા કે પરવાનો રદ થવાને કારણે દુકાન બંધ થાય તો ઉપર મુજબનું ધોરણ અનુસરવાનું રહેશે. તો આ રીતે છે એ નક્કી જ કરેલું છે ગ્રામ્ય વિસ્તાર માટે. અને 3000 થી ઓછી વસ્તી ધરાવતા ગ્રામ્ય વિસ્તાર માટે પણ જોગવાઈ કરેલી છે કે 3000 થી ઓછી વસ્તી ધરાવતા ગ્રામ્ય વિસ્તાર માટે નવી કોઈ દુકાન ખોલવાની રહેશે નહીં. જો હાલ કોઈ વાજબી ભાવની દુકાન ચાલુ હોય તો એ બંધ કરવાની રહેશે નહીં. પરંતુ જો દુકાનનું લાયસન્સ કોઈ સંજોગોમાં રદ થાય કે દુકાનદાર રાજીનામું આપે તો તે ગામ ખાતે દુકાન ખોલવાની રહેશે. પરંતુ તે ગામની નજીક 3 કિલોમીટરની મર્યાદામાં આવેલ ગામની દુકાનને વધારાનો હવાલો સોંપવાનો રહેશે, અથવા તો અન્ય ગ્રામ સાથે બ્રાન્ચ FPS તરીકે આપવાની રહેશે. FPSનું પૂરું નામ છે ફેર પ્રાઇસ શોપ, સસ્તા અનાજની દુકાન, વાજબી ભાવની દુકાન એવું પણ કહેવામાં આવે છે. હવે આ વાજબી ભાવની દુકાન ન હોય તો એનું ધોરણ પણ આપેલું છે કે શું કરવાનું, તો નજીકના 3 કિલોમીટરના ગામ સાથે જોડવાનું રહેશે. આ તમે બહુ ઉપયોગી નથી, તમે વાંચી પણ શકશો. હવે અહીં પણ આપેલું છે કે બ્રાન્ચ FPS એવા ગામમાં મંજૂર થઈ શકે જ્યાં 3000 થી ઓછી વસ્તી હોય અને કોઈ વાજબી ભાવની દુકાન હોય નહીં. તો આ રીતે એ પણ અહીં આપેલું છે, એ ખાસ કોઈ ઉપયોગી નહીં, તમે વાંચી પણ શકશો. હવે અરજી ક્યાં કરવાની હોય છે, હવે કોઈ દુકાનદાર રાજીનામું આપે અથવા તો વસ્તીના ધોરણ મુજબ નવી દુકાન શરૂ કરવાની થાય ત્યારે સરકાર માન્ય વાજબી ભાવની દુકાન શરૂ કરવા અરજી મંગાવવામાં આવે છે. તો આ અરજી છે એ જિલ્લા પુરવઠા અધિકારી નાયબ અન્ન નિયંત્રકશ્રીને કરવાની હોય છે અને તાલુકા માટે એ મામલતદારશ્રી મારફત છે એ અરજી મોકલાવવાની હોય છે, જે નાયબ નાયબ નિયંત્રકને જિલ્લા પુરવઠા અધિકારીને, તો એ તાલુકા કક્ષાએ છે એ મામલતદાર મારફત મોકલવાની હોય છે. અરજી ફોર્મ, હવે અરજી ફોર્મ છે એની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. આપણે અરજીની જે ફોર્મ છે એ પણ અલગ અલગ પ્રકારે છે, કોઈ શિક્ષિત બેરોજગાર માટે પણ અલગ ફોર્મ છે અને કોઈ મંડળી માટે, સંસ્થા માટે, એના માટે પણ એ અલગ ફોર્મ છે. તો આ રીતે સસ્તાની દુકાનના ક્રાઇટેરિયાઓ નક્કી કરેલા છે. આપણે પૂરેપૂરી માહિતી આપવાની કોશિશ કરેલી છે આ વિડીયોમાં. આમ છતાં પણ તમને કોઈ પ્રશ્ન થતો હોય સસ્તા અનાજની દુકાન બાબતે, કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એ કોમેન્ટમાં પણ પૂછી શકશો, એનો શક્ય રીતે ઉત્તર અમે આપવાનો પ્રયત્ન કરીશું. અને સસ્તા અનાજની દુકાનમાં જે અત્યારે પરવાનો જેને મળેલો હોય એનું અવસાન થતાં એ વારસાઈ કરવાની પણ જોગવાઈ છે, એટલે સસ્તા અનાજની દુકાન છે એ મોટે ભાગે વારસાઈથી જ ચાલી આવતી હોય છે. કોઈ સંજોગો એવા ઊભા થાય કે વસ્તી વધે કોઈ ગામની અને નવી દુકાનો ઊભી કરવાની થાય તો એના માટે થઈને નવી જાહેરાતો બહાર પાડવામાં આવતી હોય છે. બાકી તો વારસાઈના ધારા મુજબ જ એના પણ પરિપત્રો થયેલા છે, વારસાઈ કઈ રીતે કરવી એ વારસાઈ મુજબ જ એના વારસદારોના નામે કોઈ પણ એકના નામે એ પરવાનો રિન્યૂ થતો હોય છે. કોઈ અવસાનના સંજોગોમાં, જે પરવાનેદારનું અવસાન થાય એવા સંજોગોમાં, તો આ રીતે છે એ જોગવાઈ કરેલી છે. અને આપણે શહેરી વિસ્તારમાં પણ કેટલી વસ્તી મુજબ હોય એ કોઈને જાણવું હોય તો પણ તમે કોમેન્ટ કરી શકશો.
આ ઉપરાંત આપણે આખો પરિપત્ર છે આપણી પાસે કેના ક્રાઇટેરિયા શું છે મેં તમને બતાવી દીધા છે મોટા ભાગના આમ છતાં પણ તમારે આખો પરિપત્ર જોઈતો હોય તો પણ તમે કોમેન્ટ કરશો તો અમે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકીશું ને આપને પણ એ લિંક પણ પહોંચાડીશું ત્યાંથી તમે એ પરિપત્ર પણ ડાઉનલોડ કરી શકશો અને અરજી ફોર્મ પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો તો ખૂબ જ મહેનત કરીને આ વિડીયો બનાવેલો છે તો હું આશા રાખું છું કે આપ તમામ જે શ્રોતાઓ છે એ આ વિડીયોને લાઇક જરૂર કરશો આભાર